समाचारमां आगळ વધીએ તો અમદાવાદની માના પટેલ જાપાનના ટોક્યો ઓલિમ્પિકમાં રમશે. સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિકમાં પસંદગી થઈ છે. ભારતની પહેલી મહિલા અને ત્રીજી સ્વિમર ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ છે. 21 વર્ષીય માના પટેલે સ્વિમિંગમાં 180 થી વધારે મેડલ મેળવ્યા છે. માના પટેલના નામે આંતરરાષ્ટ્રીય કક્ષાના 25 મેડલ છે. માના પટેલે 85 સ્ટેટ લેવલ અને 72 નેશનલ લેવલના મેડલ જીત્યા છે. महत्वपूर्ण समाचार सामे आव्या छे कि ज्यां अमदावादनी माना पटेल जापानना टोक्यो ओलिम्पिकमां देशनुं नाम रोशन करशे. माना पटेलनी टोक्यो ओलिम्पिकमां पसंदगी करवामां आवी छे. तो गुजराती स्विमर अने भारतनी पहली महिला अने त्रीजी स्विमर ओलिम्पिकमां क्वालिफाई थई छे माना पटेल. 21 वर्षीय माना पटेले स्विमिंगमां 180 थी वधारे मेडल मेळव्या छे. વધુ વિગતો સાથે અમારા સહયોગી દર્શન રાવલ જોડાઈ ચૂક્યા છે. દર્શન, મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સ્વિમર માના પટેલની ટોક્યો ઓલિમ્પિકમાં પસંદગી. સ્વિમર જે માના પટેલ છે તેની ટોક્યો ઓલિમ્પિકમાં જે ફાઇનલી સિલેક્શન થઈ ચૂક્યું છે તેના કારણે અમદાવાદ અને ગુજરાતનું એક ગૌરવ વધ્યું છે. એટલા માટે કારણ કે ફિમેલમાં માત્ર એક જ જે છે ખેલાડી છે તેની પસંદગી થઈ છે ઇન્ડિયા ટીમ તરીકે અને તે ઇન્ડિયા ટીમને રિપ્રેઝેન્ટ કરશે. આ જ વસ્તુ બતાવે છે કે તેની મહેનત જે છે તે એક રંગ લાવી છે. જ્યારે અત્યાર સુધીમાં લગભગ 150 વધારે મેડલ જીત્યા છે. તેની આ સિદ્ધિ છે તે અલગ અલગ જગ્યા ઉપર એને પાસ પણ લીધો છે અને તેની આ જે તમામ પ્રવૃત્તિને લઈને તેની આ જે સ્વિમિંગની એક ખેલછાને લઈને તેની આ પસંદગી થઈ હતી અને ફાઇનલી 23 જૂન પહેલા જે પસંદગી કરવામાં આવી હતી અને તે બાદ આખરે તમામ પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. અને હવે એક આ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પણ એક ટ્વીટ કરાયું છે અને કિરણ રિજ્જુએ પણ ટ્વીટ કર્યું છે કે માના પટેલની જે છે પસંદગી ટોક્યો ઓલિમ્પિકમાં થઈ ચૂકી છે અને ત્યાં તે સ્વિમિંગ કરશે, એક રિપ્રેઝેન્ટ કરશે ઇન્ડિયા ટીમને અને તેમાં પણ તેની જીતની પણ એક આશા જે છે તેના પરિપૂર્ણ વ્યક્ત થયા છે. કારણ કે એક નાનપણની ઉંમરે તેણે માત્ર શારીરિક એક પ્રક્રિયાને લઈને આ સ્વિમિંગ જોઈન્ટ કર્યું હતું પરંતુ તે બાદ તેનું સ્વિમિંગ સારું જોતા તેનો પરિવાર જે છે આ રીતે આગળ વધ્યો હતો. સ્પોર્ટ્સમાં જે પરિવાર આગળ વધ્યો માના પટેલ પણ આગળ વધીને અલગ અલગ સિદ્ધિઓ મેળવતા મેળવતા આખરે માના પટેલ જે છે ટોક્યો ઓલિમ્પિક સુધી પહોંચી. જી દર્શન, આભાર સમગ્ર માહિતી બદલ. તો માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે. ભારતની પહેલી મહિલા અને ત્રીજી સ્વિમર ઓલિમ્પિકમાં માના પટેલની પસંદગી થઈ છે. મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં માના પટેલે સ્વિમિંગમાં 180 થી વધારે મેડલ પોતાના નામે જીત્યા છે તો આ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના 25 મેડલ જીત્યા છે. અમદાવાદની માના પટેલ જાપાનના ટોક્યો ઓલિમ્પિકમાં રમશે કે જ્યાં ભારતની પહેલી મહિલા તરીકે તેમની પસંદગી. તો આ સાથે માનાના પિતા રાજીવ પટેલ જોડાઈ ચૂક્યા છે TV9 સાથે. રાજીવભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું. આપની દીકરી દેશનું નામ રોશન કરશે. હા, એટલે બરોબર છે. આજે ન્યૂઝ મળી છે ઓફિશિયલી અમને સ્વિમિંગ ફેડરેશન તરફથી અને બહુ ગર્વ અને ખુશી થાય છે કે એના 11 વર્ષની મહેનત પછી આ એનું સિલેક્શન થયું છે. એનું જે ડ્રીમ હતું કે ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ કરવું એના માટે એની મહેનત સફળ થઈ એના માટે અમે બહુ પરિવાર તરફથી બધા બહુ ખુશ છીએ. જી ચોક્કસથી. સર, હવે જે પડાવ છે તે વધારે પડકારજનક છે, એના માટેની કેટલી મહેનત છે? એ 2010 થી સ્વિમિંગ કરે છે. જી. અને 2013માં એને ઇન્ડિયા બેસ્ટ ટાઈમ આપેલો હતો અને 2013 થી ફાસ્ટેસ્ટ બેક સ્ટ્રોક ઇન્ડિયાની છે. 2017 સુધી એ 4-4 વાર ગ્રુપ ચેમ્પિયન રહી ચૂકી છે સિનિયર અને જુનિયર લેવલ ઉપર. પછી એને ઇન્જરી ડિટેક્ટ થઈ 2017માં, તો 1.5 વર્ષ સ્વિમિંગ બંધ થયું, એનો બહુ ખરાબ પીરિયડ હતો. અને પછી કોવિડ આવ્યો 20માં, એટલે એની અંદર બી એને ખાસી હિંમત રાખી મહેનત કરી અને પછી અત્યારે આ એક સ્ટેજ ઉપર એ આવી છે. જી ચોક્કસથી. સર, ભારતની પહેલી મહિલા અને ત્રીજી સ્વિમર તરીકે ઓલિમ્પિકમાં ક્વોલિફાય જ્યારે આપની દીકરી થઈ છે તો એક પિતા તરીકે આપ કેટલો ગર્વ અનુભવી રહ્યા છો? હા, બહુ જ ગર્વ અનુભવ થઈ રહ્યો છે. કારણ કે એક બહુ મોટી પ્રાઉડની મુમેન્ટ કહેવાય આ ઓલિમ્પિક્સમાં પાર્ટિસિપેટ કરવું. જી. અને દરેક સ્વિમર તરીકે બી એને એક ગોલ હતો કે પાર્ટિસિપેટ થાય અને અમે બી એનો એ ગોલને ફૂલ સપોર્ટ કર્યો છે. પ્લસ ગુજરાત ગવર્નમેન્ટે બી એને સારો સપોર્ટ કર્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એને છેલ્લા 2013 થી એને સપોર્ટ કરી રહ્યા છે અને આ બધું એક ટીમ વર્કથી એનું આ
सफलता मरी एम आपणे कही शकाय अने एनी खास करीने एनी मेहनत जी राजूभाई टीवी ने साथे वाचित करवा बदल आभार। तो महत्वपूर्ण समाचार कि ज्यां स्विमर माना पटेल नी टोक्यो ओलिम्पिक माटे पसंदगी थई शे।